वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में? ओके, तो आपने लास्ट सेशन में वेग पर तापमान की असर शू थी एनी चर्चा करेली थी। वेग तापमान में 10 अंश सेल्सियस नो वधारो करवाथी वेग लगभग बमणो थाय छे ए समझाता। सक्रियकरण ऊर्जा की थीअरी बराबर समझाता मित्रों। ओके, हवे आज आपने आगळ जईए एक जी नीट नो टॉपिक जे आपने आपणे लास्ट थीअरी जो एने रिलेटेड छे એ છે દહેલીજ ઉર્જા અને સક્રિયકરણ ઉર્જાનો તફાવત। અત્યારે એનસીઆરટી માં નથી એટલે થોડુંક આપણે એને સમજી લઈએ આલેખ પરથી। ચાલો તો આલેખની પછી વાત કરીએ દહેલીજ ઉર્જા શું છે। તો કે પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જાને દહેલીજ ઉર્જા કહે છે। પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે જે જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોય એને દહેલીજ ઉર્જા કહેવાય। એટલે એનો અર્થ શું થાય તે આપણે સમજીએ। દાખલા તરીકે એમબીબીએસ માં એડમિશન લેવું છે અને સરકારે આપણને ગાઈડલાઈન આપી છે કે ભાઈ નીટ ક્વોલિફાય, અહીંયા ગુજરાત બોર્ડની વાત કરીએ આપણે તો કે ભાઈ મિનિમમ 50% હોવા જોઈએ પીસીબીમાં। અત્યારે આપણે ઓવરઓલ વાત કરીએ કે ભાઈ મિનિમમ વિદ્યાર્થી 50% લાવેલો હોવો જોઈએ, તો આવી જે ન્યૂનતમ લાયકાત લખેલી હોય, ન્યૂનતમ તમે કોઈ જગ્યાએ એપ્લિકેશન કરવા જાવ ને લખેલું હોય કે ભાઈ એસએસસી પાસ હોવા જોઈએ ઓછામાં ઓછું, તો એ થઈ ગઈ દહેલીજ ઉર્જા, ન્યૂનતમ ગતિ ઉર્જા। તો પહેલા શબ્દથી પૂરું કરીએ પછી આપણે આલેખથી સમજીશું। ઓકે, હવે સક્રિયકરણ ઉર્જા શું છે? તો કે દહેલીજ ઉર્જા પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયકના અણુઓને ધારણ કરેલી ઉર્જા ઉપરાંત જે વધારાની ઉર્જા આપવી પડે છે તેને સક્રિયકરણ ઉર્જા કહેવાય છે। એટલે શું મિત્રો સમજે, દાખલા તરીકે મિનિમમ 50% જરૂર છે। અત્યારે કોઈ વિદ્યાર્થી મારી પાસે આવ્યો અને એ એવું કહે છે કે સર હવે ટ્યુશન રાખવું છે અને એને આપણે એમબીબીએસમાં એડમિશન મળે એવું તો કરવું જ છે, એટલે મિનિમમ તો એના માર્ક્સ આવવા જ જોઈએ જે ક્વોલિફિકેશન છે એના માટેના। તો હું અત્યારે એવું જોઈ રહ્યો છું કે આ જે વિદ્યાર્થી છે અત્યારે 20% પર પહોંચ્યો છે, કેટલો પર પહોંચ્યો છે અત્યારે એ જેને એક ટેસ્ટ લઈ લો બરાબર, એની એક ટેસ્ટ લઉં એનાથી મને ખબર પડે કે ઓકે આની પાસે 20% જેટલું નોલેજ તો છે, તો હવે મારે કેટલું નોલેજ આપવું પડે એને અહીંયા પહોંચાડવા માટે, મારે એને બીજા 30% ઉમેરવા પડે એની અંદર બરાબર, તો એ 50% પર પહોંચે। તો મિત્રો જો આ ઉદાહરણ તમે સમજા હોય તો એની પરથી આપણે આ બધું સમજી શકીશું। પ્રક્રિયકે ધારણ કરેલી ઉર્જા કેટલી છે? પ્રક્રિયકે ધારણ કરેલી ઉર્જા છે 20 બરાબર, પ્રક્રિયકના અણુઓ વડે ધારણ કરેલી ઉર્જા। પ્રક્રિયકના અણુ પાસે કુદરતી રીતે કઈ ઉર્જા તો હોય જ બરાબર, એમાં આપણે અમુક ઉમેરીએ, સેના માટે ઉમેરીએ? મિનિમમ ક્વોલિફિકેશન મેળવવા માટે। તો આ જે દહેલીજ ઉર્જા છે એને થ્રેશોલ્ડ એનર્જી કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? થ્રેશોલ્ડ એનર્જી, એની પર તેનું ના એની સંજ્ઞા બનાવીએ ઈટી। તો ઈટી પ્રાપ્ત કરવા માટે આ ઈઆરમાં જે આપણે ઉમેરવું પડે, જે ઉમેરવું પડે એને ઈએ કહેવાય, એટલે એને સક્રિય કરવો પડે। અત્યારે 20% છે પણ 20%થી કામ ચાલે એમ નથી, કેમ એનું નામ સક્રિયકરણ ઉર્જા એવું પડ્યું હશે? કારણ કે હજુ એ જેટલી મહેનત કરે છે પૂરતી નથી, એના માટે હજુ એની અંદર જે આપણે ઉમેરવું પડે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય છે। એટલે દહેલીજ ઉર્જા બરાબર સક્રિયકરણ ઉર્જા વત્તા અણુઓ વડે ધારણ કરાયેલી ઉર્જા। ઓકે, આલેખથી સમજે મિત્રો, ગઈકાલે જે આપણે આલેખ ગઈ લાસ્ટ સેશનમાં જે આલેખ જો એની વાત કરીએ તો પ્રક્રિયકના અણુ મધ્યવર્તી સ્થિતિ પ્રાપ્ત કરે પછી વિઘટન પામીને નિપજ બનાવે, તો આ આલેખમાં 3 વસ્તુ સમજવાની છે। અત્યારે પ્રક્રિયકના અણુઓનો આલેખ અહીંયાથી શરૂ થયો છે, તો આ જે ગ્રીન ડિસ્ટન્સ બતાવેલું છે આટલી જે ઉર્જાની પાસે કુદરતી રીતે પહેલેથી છે એને ઈઆર કહેવાય, અણુઓને ધારણ કરેલી ઉર્જા। પછી આપણે ઉર્જા આપી, આપણે એને ગરમ કરવાનું શરૂ કર્યું, દબાણ વધારવાનું, એટલે ધીમે 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 એમાંથી મધ્યવર્તી બન્યો, તો આ મધ્યવર્તી બનવા માટે આપણે જે વધારાની ઉર્જા આપી રાસાયણિક પ્રક્રિયામાં આપવી પડે તે એને કહેવાય સક્રિયકરણ ઉર્જા, એટલે ઈએ। અને આ તે જો બ્લુ વડે કરેલું છે તે આખું અહીંયાથી લઈને અહીંયા સુધી પ્રક્રિયા અક્ષથી લઈને મધ્યવર્તી સુધીનો આ કુલ એને કહેવાય છે દહેલીજ ઉર્જા ઈટી, એટલે ઈટી બરાબર ઈએ પ્લસ ઈઆર। ઓકે, નાનો તો કોન્સેપ્ટ છે, બહુ સહેલો છે બરાબર, તો એ ધ્યાન રાખવું, આ મેં બાજુમાં આમ જ લખેલું છે। હવે મિત્રો વાત કરીએ આપણે બીજા કોન્સેપ્ટની વાત કરીએ, એ છે ડેલ્ટા એચનો સક્રિયકરણ ઉર્જા સાથેનો સંબંધ। મિત્રો થોડુંક વધારાનું છે તે હું કાઢી નાખું, ઓકે હવે બાજુમાં બીજું। હવે ડેલ્ટા એચનો સક્રિયકરણ ઉર્જા સાથેનો સંબંધ આપણ જી નીટનો જ મુદ્દો છે, તો મિત્રો અહીંયા
आलेख ने फरी समझिए अथवा हूँ अँ साइड में दौरू हमें एट तक ख्याल आए आपने जे आलेख दौरो कि भाई अँ लैने आ रीते हूँ लगते नहीं खाली समझवा हमें जयरे आलेख अँ नीचे जैसे अँ नीचे तो बे शक्यता है मित्रों शू बे शक्यता है रेड पेन थी आपने जुए बराबर शक्यता नंबर एक के आलेख जे है त्या ऊपर ज अटकी जाए ऊपर एट्ले आपेक्ष आपने जुवा ऊपर अटकी जाए आ शक्यता नंबर एक अथवा शक्यता नंबर बे के आलेख आना थी नीचे अटके आनी बराबर में तो नहीं अटके मित्रों क्यारे साम समे प्रक्रियक ने निपजना अणुओं की ऊर्जा क्यारे सामन हो सन हो प्रक्रियक ने निपज हो नहीं कहीं तो फेर हो का तो निपजना अणुओं की ऊर्जा प्रक्रियक अणुओं की ऊर्जा करता वधारे हो अथवा तो ओछी हो का तो निपजना अणुओं की ऊर्जा प्रक्रियक अणुओं की ऊर्जा करता वधारे हो अथवा ओछी हो तो एना आधार आज आलेख जो है एवं बे आलेख बने बराबर एक जेमा निपजो ऊपर रही जाती हो निपजो की ऊर्जा प्रक्रियक ऊर्जा करता वधारे हो और बीजो जेमा प्रक्रियक करता निपज की ऊर्जा केवी होय ओछी होय आलेख नीचे चाल जता होय शक्यता नंबर बे जो प्रक्रियक करता निपजो आलेख ऊपर रही जता होय तो ये प्रक्रिया उष्मा शोषक होय बराबर कारण के ऊर्जा आपी पर निपज की ऊर्जा वधी तो वधी क्यारे जारे ने ऊर्जा शोषण करू होय तो प्रक्रियक करता निपज की ऊर्जा वधारे छे प्रक्रियक नी 200 थी निपज नी 500 छे तो 200 में 500 कई रीते थी एने 300 ऊर्जा शू करू होोषण करू होटे एवं प्रक्रिया उष्मा शोषक कहवाय अहीं जोईए कि भाई प्रक्रियकों की ऊर्जा 200 है निपज की ऊर्जा 100 थी गई तो 200 में 100 200 थी 100 थी गई तो 100 ऊर्जा गई का नाश तो पामती नहीं तो ये ऊर्जा शू थ उत्सर्जन थे एक एवं प्रक्रिया थी गई उष्मा क्षेपक प्रक्रिया थी गई मित्रों ओके हवे आपने सूत्र ने समझवानो छे आ मैं वर्बली शब्दों थी समझायुं शुं छे हवे प्रतिवर्ती प्रक्रिया आपने विचार करवानो छे ए थी बी अने बी थी ए पुरोगामी प्रक्रिया छे ए थी बी प्रतिगामी प्रक्रिया छे बी थी ए तो आ ए माथी बी तरफ जवुं होय त्यारे सक्रियकरण ऊर्जा आपने अहींथी लईने अहींया जेटली दर्शाववी पड़े ओके पण बी माथी ए मां आवुं होय त्यारे पुरोगामी प्रतिगामी प्रक्रिया करवी हो त्यारे प्रतिगामी प्रक्रिया माटे नी सक्रियकरण ऊर्जा मूल्य केटलू थशे मित्रों आटलू थशे एटले बे जातनी सक्रियकरण ऊर्जा प्रतिवर्ती प्रक्रिया में एक पुरोगामी प्रक्रिया नी सक्रियकरण ऊर्जा और एक प्रतिगामी प्रक्रिया नी सक्रियकरण एक पुरोगामी प्रक्रिया नी सक्रियकरण ऊर्जा और एक प्रतिगामी प्रक्रिया नी सक्रियकरण ऊर्जा पुरोगामी प्रक्रिया नी सक्रियकरण ऊर्जा ने ईए कहवाय प्रतिगामी प्रक्रिया नी सक्रियकरण ऊर्जा ने ईए डेस कहवाय तो एना पर आप सूत्र अहियाँ तब जो आई ए डेश आ बे वच्चे तफावत आ बे वच्चे जो ये तफावत उत्पन्न थे आटलो बराबर ए तफावत कहवाये डेल्टा एच ए तफावत शू कहे मित्रों डेल्टा एच तो डेल्टा एच न सूत्र है डेल्टा एच बराबर ईए माइनस ईए डेश शू सूत्र बने ईए माइनस ईए डेश हवे एमसीक्यू माटे आपने शू तो कि भाई उष्मा क्षेप उष्मा शोषक प्रक्रिया माटे ईए अने ईए डेश नो संबंध जनावो तो उष्मा शोषक प्रक्रिया एटले डेल्टा एच ग्रेटर देन जीरो उष्मा गतिशास्त्र डेल्टा एच ग्रेटर देन जीरो जो अहीं धन है ऊपर तफावत धन है एटले डेल्टा एच इज इक्वल टू ईए माइनस ईए डेश ग्रेटर देन जीरो तो एना पर शू संबंध आयो ईए ग्रेटर देन ईए डेश शू संबंध आयो एमसीक्यू माटे ईए ग्रेटर देन ईए डेश आलेख में पण तमे जुओ ईए मोटो छे ईए डेश नानो छे तो ज्यारे ईए नु मूल्य ईए डेश करता मोटू हो ईए नु मूल्य ईए डेश करता मोटू होय तो प्रक्रिया केवी बने उष्मा शोषक ने एनथी उल्टू ईए करता ईए डेश नु मूल्य मोटू थई जाय ईए करता ईए डेश नु मूल्य मोटू थई जाय बराबर ईए करता ईए डेश तो डेल्टा एच केवो थई जाय नेगेटिव ने डेल्टा एच नेगेटिव थाय तो प्रक्रिया केवी थई जाय उष्मा क्षेपक थई जाय ओके मित्रों तो आने बराबर ध्यान राखजो उष्मा शोषक आम तो मित्रों गोखवा कहीं नहीं डेल्टा एच बराबर ईए माइनस ईए डेश जो आटलू बराबर कर नाखवा एमसीक्यू मे डेल्टा एच बराबर ईए माइनस ईए डेश हमें कोई पूछे उष्मा शोषक प्रक्रिया माटे शू तो ये तो आपने जाते पण कही सके गोखवा जरूर नहीं ग्रेटर देन जीरो डेल्टा एच नु मूल्य धन हो तो उष्मा गतिशास्त्र खबर हो धन क्यारे होय ईए ग्रेटर देन ईए डेश हो तो उष्मा क्षेपक प्रक्रिया माटे तो डेल्टा एच ऋण होवु जोईए तो एनो अर्थ के ईए लेस छे ईए डेश छे એટલે આ બધું એવું નથી કે અહીંયા સમજાય બધું ગોખવું પડે અને બધું લાંબુ યાદ રાખે તમે જો સમજી ગયા હોય મેં તો જેટલું કીધું એ તો પછી આ સૂત્રથી જ તમારું કામ આગળ ચાલી શકે
ओके मित्रों, चलो आटलू लखी लो पछी पेला पर जाइए। तो मित्रों हवे बीजी एक महत्वनी थीअरी एनसीईआरटी मुजब जो है, आ बधुं जी नीटनी वात करी आपने, आहरणीय समीकरण पर जुदा जुदा तापमाने वेग अचळांक नो संबंध धरावतो सूत्र तारो। ओके मित्रों, चलो जोईए, बहु इजी थीअरी छे। के बराबर ए इंटू ई रेस टू माइनस ई ए बाय आरटी, आहरणीय समीकरण छे। अहींया मित्रों आपने पद दर्शाय नथी, पण एक थोड़ ध्यान राखो तो सारूँ। अपने जयरे गुजरात बोर्ड में एनसीईआरटी थी लगता हो तरह अँ एक लखी दे बराबर आहरणीय अचळांक, ई ए सक्रियकरण ऊर्जा, आर वायु अचळांक और टी निरपेक्ष तापमान। ओके, जे आगे आपने लखेलू थे। हवे अहीं मित्रों एक नवी वस्तु समझवानी, आज ई रेस टू माइनस ई ए बाय आर टी है एने शू कहवाय, ई रेस टू माइनस ई ए बाय आर टी एटले ई ए जेटली के तेथी वधारे ऊर्जा धरावता अणुओनो अंश, ई रेस टू माइनस ई ए बाय आर टी एट सक्रियकरण ऊर्जा जेटली के तेथी वधारे ऊर्जा धरावता अणुओनो अंश, अथवा चोपड़ी में रीते जो तो सफल अथड़ामन अनुभवता अणुओनो अंश, आनो बीजो अर्ज एमसीक्यू में पूछाय छे ते। ओके, तो हवे ने समझिए, जो अहींया उदाहरण छे, धारो कि एक टेस्ट ली थी, 10-20 मार्क्स वच्चे पांच विद्यार्थी है, 20-30 में 10 है, 30-40 में 20 है, 40-50 में पांच विद्यार्थी है। हवे आपने एम मानिए कि भाई 40 थी ऊपर एने कसे एडमिशन मळवानुं छे, तो आ पांच विद्यार्थीओ जे छे, आ पांच विद्यार्थीओ एनी पासे सक्रियकरण ऊर्जा जेटली ऊर्जा के एना करता केवी ऊर्जा छे, वधारानी ऊर्जा छे, सक्रियकरण ऊर्जा जेटली के एनाथी वधारे ऊर्जा, तो एनो अंश केटलो थाय, अंश घणो हो तो कई रीते गणाय के पांच विद्यार्थी जेनी पासे ईए जेटली के एनाथी वधारे ऊर्जा छे, अने कुल विद्यार्थी नी संख्या केटली छे, 10, 20, 30, 35, 45, तो पांचना छेद में 40 बराबर, पांचना छेद में 40, एकना छेद में 8। ओके, तो 1/8 अने आनो अंश काढ़ी नाखो, एटले ए जे मळे ते तमारो शुं थई गयो, ई रेस टू माइनस ई ए बाय आर टी। मित्रों हमणां 2020 में जेवो प्रश्न पूछाई गयो कि सफल अथड़ामन अनुभवता अणुओनो अंश गणो, के अने ईना मूल्य आपेला था, शेना मूल्य आपेला था, के अने ईना, तो एनो अर्थ के ई रेस टू माइनस ई ए बाय आर टी इज इक्वल टू के ना छेद में ए, आवुं शोधवानुं हतुं, ई रेस टू माइनस ई ए बाय आर टी बराबर के ना छेद में ए, खाली आटलू शोधवानुं, के अने ई आपेला ज हता, पण त्यारे आ खबर होवी जोईए कि भाई आ सफल अथड़ामन अनुभवता अणुओनो अंश छे। ओके, हवे थीअरी में आपने आगळ वधीए, एल एन के बंने बाजू एल एन नेचरल लॉग लई लीए, आपने आ ई ने काढ़वो छे, तो एल एन के बराबर एल एन ए गुणाकार छे एटले वत्ता थशे, तो नियम खबर हशे, माइनस ई ना छेद में आर टी, आ केवी रीते आवी गयुं। ओके, एने समझे तो मारे जो अहींया एल एन एटले तमने खबर हशे मित्रों, लॉग ई ई रेस टू माइनस ई ए बाय आर टी, हूँ अहीं आनो आ करूँ, अहीं लॉग लो तो आउट थाय, लॉग ई रेस टू माइनस ई ए बाय आर टी, घातनी घात आग आवी जाए एवं खबर है तमने, यस, माइनस ई ए ना छेद में आर टी आग, लॉग ई रेस टू ई, हवे नियम शुं छे, आधार ने घात सरखा हो तो एक थी जाए, फाइनल जवाब आयो ई ए ना छेद में आर टी। ओके, आ कॉर्नर साइड पर एटले आनो जवाब आवी गयो, आपणे परीक्षा में आटलू बधुं लांबू लखवानी जरूर नथी, थोड़ूक मेथ्स आवडवुं जोईए, तो माइनस ई एना छेद में आर टी थी गयु। हवे आपने आलेख दोरवो छे, तो आलेख दोरवा माटे ने y इज इक्वल टू एम एक्स प्लस सी स्वरूप में लावी दईए। ओके, चलो, तो आ y छे, आ एल एन ए छे, ए सी थी गयो, हवे आमांथी आ माइनस ई ए बाय आर टी माथी आपनो चल कयो, चलित राशि कई, तो के तापमान, तापमान ने छूटू पाड़िए तो 1/T छूटू पाड्यो, अहीं तमारे समझवा माटे बराबर, चोपड़ी में आ बधुं नथी, पण हुं जे कहूँ छे रीते समस्त थीअरी इजीली समझाशे, 1/T छूटू पाड़ी दीधुं, तो आ थई गयो तमारो एम थई गयो माइनस ई ए बाय आर, आ जे छे कि तमारो शुं बनी गयो एम, अने 1/T एक्स बनी गयो, एटले आलेख कोनो दोराशे, कोनो आलेख दोरवानो, वाय विरुद्ध एक्स, एल एन के विरुद्ध 1/T, एकदम इजी आलेख छे, शुं थशे, सुरेखा आवशे, पण नीचे जती सूरे, ऊपर थी नीचे जती सुरेखा आवशे, केम ऊपर थी नीचे जती, कारण के ढाळ केवो छे, ऋण छे, एटले ऊपर थी नीचे आवशे, ढाळनुं मूल्य केटलुं थशे, माइनस ई एना छेद में आर जेटलुं, आंतरछेद केटलो थशे, आंतरछेद सी जेटलो होय, एटले एल एन छे,
એલએન એ જ્યાં છેદે આલેખ એને આંતરછેદ કહેવાય, તો એલએન એ આંતરછેદ છે. હવે મિત્રો ખાસ બાબત એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી, તાપમાનમાં વધારો કે ઈએમાં ઘટાડો કરતા વેગ અચળાંક વધે છે. આ સમીકરણ દર્શાવે છે કે તાપમાનમાં વધારો કરતા કે ઈએમાં ઘટાડો કરતા વેગ અચળાંક વધે છે. મિત્રો આ બાબત થોડીક ઘણાને ગૂંચવે એવી છે. એટલે આ સમીકરણ દાખલા તરીકે અહીંયા જોઈએ તો ઘણા એમ થાય કે સર એલએન કે અને ટી તો એકબીજાના વ્યસ્ત છે. સમીકરણમાં જો ઉપર છલી નજરે જોશો તો એવું લાગશે કે આજે કે આપણે ખાલી ઉપર છલી કે અને ટી તો વ્યસ્ત છે, અને વ્યસ્ત હોય તો તાપમાન વધતા કે ઘટે, બરાબર. પણ મિત્રો એની આગળ આ માઇનસ સંજ્ઞા છે, આ માઇનસ આ ખાસ ધ્યાન રાખવાનું, ઋણ ઋણ મેક્સમાં ઋણ આવી જાય, બરાબર. અહીંયા હું તમને સમજાવું, માઇનસ વન અપોન એક્સ ની અસર, દાખલા તરીકે કે ચલે છે માઇનસ વન અપોન એક્સ હોય ને તો એ ઇઝ એપ્રોક્સિમેટલી કે ચલે છે એક્સ, આ ધ્યાન રાખજો, કે ચલે છે માઇનસ વન અપોન એક્સ હોય તો એ કે ચલે છે એક્સ બરાબર થાય, કારણ કે માઇનસ છે એટલે જે વ્યસ્ત છે એનું ઊંધું થઈ જાય. એટલે કે જવાબ જ્યારે ગણતરી કરશો ખાલી વન અપોન એક્સ હોય તો વ્યસ્ત, પણ માઇનસ વન અપોન એક્સ હોય તો એ એક્સ જેવું સમપ્રમાણ જેવું કામ કરે. એટલે અહીંયા તાપમાન વધારતા વેગ અચળાંક વધશે, પરિણામે વેગ વધશે. હવે એવી રીતે ઈએ સાથેનો સંબંધ પૂછે તો આપણને સમીકરણમાંથી શું દેખાય છે, કે અને ઈએ સમપ્રમાણમાં છે. પણ મિત્રો બિલકુલ ખોટું, કે અને ઈએ એકબીજામાં કેવો સંબંધ ધરાવે છે, વ્યસ્ત, કારણ કે આગળ માઇનસ છે, કે ચલે છે માઇનસ ઈએ છે, શું છે કે ચલે છે એટલે એલએન, આમ તો હું તમારી સરળતા માટે કે લખું છું, તો ચલે છે માઇનસ ઈએ, બરાબર. ઇઝી, જો એને ધન ઘાતમાં જો કન્વર્ટ કરવું હોય તો વન અપોન ઈએ થઈ જાય. ઓકે મિત્રો, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઈએમાં ઘટાડો કરતા વેગ અચળાંક વધે છે, એટલે કે વેગ વધારવો હોય, ખાસ ધ્યાન રાખજો, તો સક્રિયકરણ ઉર્જા ઓછી થવી જોઈએ. સક્રિયકરણ ઉર્જા ઘટે તો વેગ વધે. એટલે એની પરથી આલેખ પૂછાય છે, બે આલેખની વાત કરી કે ભાઈ આલેખ એ છે અને આલેખ બી છે, આ એક જ પ્રક્રિયા બે જુદી જુદી પરિસ્થિતિમાં છે, એક જ પ્રક્રિયા છે. એકવાર અમુક તાપમાને એ મળે છે, અમુક તાપમાને બી મળે છે. કઈ પ્રક્રિયા ઝડપી હશે, કઈ પ્રક્રિયા ઝડપી હશે, તો આપણે આલેખની ઊંચાઈ જોવાની. શું જોવાની? આલેખની ઊંચાઈ, કારણ કે સક્રિયકરણ ઉર્જા એટલે આલેખની ઊંચાઈ, સક્રિયકરણ ઉર્જા એટલે આલેખની ઊંચાઈ. તો જ્યાં આલેખની ઊંચાઈ ઓછી હોય, બરાબર, એ કેવી પ્રક્રિયા થશે? ઝડપી. એટલે આ પ્રક્રિયા કેવી થશે? ઝડપી, કારણ કે ઊંચાઈ ઓછી છે. ઓકે, એટલે ઝડપી, ઊંચાઈ ઓછી, અહીંયા ઊંચાઈ વધુ છે, બરાબર. એટલે પ્રક્રિયા કેવી થઈ જશે? ધીમી. ઓકે, હજુ બીજો એક પ્રશ્ન યાદ આવે છે, એ તમારી સાથે ચર્ચા કરું. જોજો, તમને આવી તર આપેલું હશે. ઓકે, આ પહેલો તબક્કો, તબક્કો એક, આ તબક્કો બે. કયો તબક્કો ઝડપી હશે? કયો તબક્કો ઝડપી હશે? યસ, આ ઊંચાઈ ઓછી છે એટલે તબક્કો એક ઝડપી હશે, આ ઊંચાઈ વધી ગઈ એટલે તબક્કો બે કેવો હશે? ધીમો હશે. તો આવા પ્રશ્ન પણ આની પરથી પૂછાય છે. ત્રીજી વસ્તુ ઘણી સમજવાનું છે, ઉદ્દીપક શા માટે વેગ વધારો કરે છે? ઉદ્દીપક વેગમાં વધારો કરે છે કારણ કે, યાદ કરો ચેપ્ટર નંબર 5 આપણે આગળ ચલાવ્યું, તે સક્રિયકરણ ઉર્જામાં શું થાય છે? ઘટાડો કરે છે. ઉદ્દીપક જ્યારે આપણે વાપરીએ તો તાપમાન ન વધારે તે છતાં વેગ વધે, કારણ કે સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દે. તો તાપમાનમાં વધારો કરવાથી વેગ વધી શકે, અથવા સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરવાથી વેગ અચળાંક વધે. એટલે આપણે વાત કરીએ વેગ અચળાંક વધે એટલે વેગ વધે. ઓકે, હવે આપણે થિયરીમાં આગળ વધીએ. આ એમસીક્યુ માટેની બધી ચર્ચા કરી, બહુ અગત્યનું છે. T1 તાપમાને સમીકરણ લખીએ તો એલએન K1 બરાબર એલએન એ માઇનસ ઈએ ના છેદમાં આર ઇન્ટુ વન અપોન T1. T2 તાપમાને ધારો કે એલએન K2, આ K2 થઈ જાય તો એલએન K2 બરાબર એલએન એ માઇનસ ઈએ ના છેદમાં આર ઇન્ટુ વન અપોન T2. સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરી દઈએ, બાદ કરી દઈએ, એલએન K2 માઇનસ એલએન K1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈએ ના છેદમાં આર ઇન્ટુ વન અપોન T2 આવી ગયું, માઇનસ માઇનસ પાછું આખું પદ માઇનસ ઈએ ના છેદમાં આર ઇન્ટુ વન અપોન T1. બહુ સિમ્પલ છે મેથ્સ.
અહીંયા લોગનો બાદબાકી એટલે લોગનો ભાગાકાર એલએન કે ટુ ના છેદમાં કે વન બરાબર પ્લસ ઈએ ના છેદમાં આર. હવે પ્લસ વાળો ભાગ છે, માઇનસ માઇનસ એને આગળ લઈ લઉં તો આ વન ઓપોન ટી વન આગળ આવી ગયું, વન ઓપોન ટી વન માઇનસ વન ઓપોન ટી ટુ. ઓકે, જો મારે આને લોગમાં, આ તો એલએન છે એટલે દાખલા ગણવા માટે કામ નહીં લાગે, મારે એને લોગમાં કન્વર્ટ કરવું હોય તો આગળ અહીંયા કેટલા વડે ગુણવું પડે, બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ગુણવું પડે, તો આ એલએનની જગ્યાએ શું થઈ જાય, એલઓજી. પણ આ બે પોઈન્ટ ત્રણસો ત્રણને હું આમ બાજુ લઈ જાઉં તો એ અહીંયા છેદમાં આવી જાય. ઓકે, એટલે ફાઇનલ સૂત્ર દાખલા ગણવા માટેનું સૂત્ર શું થયું, લોગ કે ટુ બાય કે વન બરાબર એના છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ આર વન ઓપોન ટી વન માઇનસ વન ઓપોન ટી ટુ. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પાંચ માર્ક સુધીનો પણ દાખલો આનો આવી શકે, ત્રણ માર્કનો તો આવે જ છે, મોટા દાખલા પણ આવી શકે છે સ્વાધ્યાયમાં. તો ફરીથી સૂત્ર બરાબર યાદ રાખીશું, લોગ કે ટુ બાય કે વન બરાબર એના છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ આર કાઉન્સમાં વન ઓપોન ટી વન માઇનસ વન ઓપોન ટી ટુ. કેટલીક વાર ભૂલથી વિદ્યાર્થીથી પહેલાં ટી ટુ પછી ટી વન લખાઈ જાય તો જવાબ ઋણ આવશે, પણ ધ્યાન રાખજો જવાબ ઋણ આવે નહીં, જવાબ ઋણ આવે નહીં. એટલે એવા સંજોગોમાં એક જ ભૂલ થઈ હોય, પહેલાં ટી વન કરી દેવાનું પછી ટી ટુ કરી દેવાનું. ઓકે મિત્રો, ચાલો લખી લો. ઓકે મિત્રો, તમને આપણે આગળ જે થિયરી જોઈ એના જ અનુલક્ષીને એક બીજી નાની થિયરી જોઈ લઈએ, વેગ અચળાંક પર ઉદ્દીપકની અસર અથવા સક્રિયકરણ ઊર્જા પર ઉદ્દીપકની અસર અથવા વેગ પર ઉદ્દીપકની અસર સમજાવો. મિત્રો, ટૂંકમાં લખી છે મેં આ થિયરી, ચોપડીમાં છે, લાંબુ વર્ણન છે. ઉદ્દીપક વ્યાખ્યા જાણીએ છીએ એટલે ફરીથી લખી નથી. જે પદાર્થ પ્રક્રિયામાં ઉમેરવાથી પ્રક્રિયાના વેગમાં વધારો થાય પરંતુ પોતે ફેરફાર પામતો નથી, એનો જથ્થો બદલાતો નથી, એને કહેવામાં આવે છે ઉદ્દીપક. એક ઉદાહરણ લઈ લઈએ કે KCl O3નું વિઘટન કરવાથી KCl અને O2 મળે છે, પણ જો MnO2 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધે છે, એટલે MnO2 ને શું કહેવાય, ઉદ્દીપક કહેવાય. મિત્રો, કેટલાક પદાર્થ એવા હોય છે કે જે પ્રક્રિયાનો વેગ ઘટાડે પણ છે, તો જે ઘટાડે એને ઉદ્દીપક ન કહેવાય, એના માટે શબ્દ વાપરવાનો છે નિરોધક. ઓકે ચાલો, હવે ઉદ્દીપક શું કરે કે જેથી પ્રક્રિયાનો વેગ વધે, તો કે ઉદ્દીપક વૈકલ્પિક માર્ગ પૂરો પાડે. આ ધ્યાન રાખજો, એટલે ઉદ્દીપક કોઈ એવો બીજો માર્ગ, ઉદ્દીપક એને એ રસ્તે પ્રક્રિયાને ફરીથી કરતો નથી, એ કોઈ બીજી એવી રીતે પ્રક્રિયા કરાવડાવે છે કે જેથી પહેલાં કરતાં સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઓછું હોય. આલેખની વાત કરીએ, ચાલો આલેખમાં સમજીએ, તો અત્યારે ઉદ્દીપક વગરની સ્થિતિની વાત કરીએ તો આલેખ આપની પાસે આવો છે. આ છે ઉદ્દીપક બિન ઉદ્દીપિત, સક્રિયકરણ ઉર્જા વધુ છે, પણ આ જ વસ્તુ ને જો ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો શું થાય એ સમજે. તો ઉદ્દીપકની હાજરીમાં આ આલેખ ધારો કે આવો થઈ જાય, તો ઉદ્દીપકે શું કર્યું, અહીંયા જુઓ ઉદ્દીપકે શેમાં ઘટાડો કર્યો. મિત્રો, આ તો અહીંયા પણ રાખી શકો ને નીચે પણ લાવી શકો, એનાથી કોઈ ફેર પડતો નથી. ઓકે, આપણે અહીંયા જોવાનું છે શું થયું, અહીંયા ઈએ નું મૂલ્ય, પહેલા ઉદ્દીપક નહોતો ત્યારે ઈએ નું મૂલ્ય, હવે આ જે છે મેં રેડ કર્યું એ શેના માટે છે, ઉદ્દીપિત સ્થિતિ માટે. એટલે ઉદ્દીપક વાપરો હોય તે, તો ઉદ્દીપક વાપરો ત્યારે ઈએ નું મૂલ્ય શું થઈ ગયું, ઘટી ગયું. એટલે ઉદ્દીપક સક્રિયકરણ ઊર્જાને ઘટાડે છે, એના માટે વૈકલ્પિક માર્ગ પૂરો પાડે, વૈકલ્પિક માર્ગ પૂરો પાડે એટલે કોઈ નવી જ રીતે પ્રક્રિયા કરે. એક સરળ ઉદાહરણ આપીને કહું મિત્રો, કે ધારો કે આપણે કોઈ જગ્યાએ જઈ રહ્યા છે અને કોઈ વ્યક્તિ કૂવામાંથી પાણી કાઢી રહ્યો છે અને એ ડોલ અને દોરડું એની પાસે છે અને ડોલ અને દોરડા વડે રોજ પાણી કાઢી રહ્યો હોય, તો તમે જાણો છો કે કૂવામાંથી એને પાંચ ડોલ પાણી કાઢવું હોય, એની પાસે ડોલ અને દોરડું જ છે અને સીધું પાણી કાઢે છે, તો આમાંની ઉર્જાનો વ્યય થશે અને અહીંયા એને બહુ વાર લાગશે. પણ આ જ જગ્યાએ તમે જોવો છો કે આ વ્યક્તિને રોજની જરૂરિયાત છે અને રોજની મુશ્કેલી છે, અને તેમાં તમે કૂવા પર એક લોખંડની એંગલ મારીને ગરગડી લટકાવી દો અને પછી ગરગડીમાંથી એને દોરડું પાર કરીને આપશો, શું થશે મિત્રો, તમે એક નવો માર્ગ આપ્યો, વૈકલ્પિક માર્ગ. હવે ગરગડીના સહારેથી પેલો વ્યક્તિ દોરડું ખેંચે છે તો એની ઉર્જામાં શું થઈ ગયો, ઘટાડો, ઉર્જા ઘટી, ઉર્જાનો અવરોધ. આ જે છે મિત્રો સક્રિયકરણ ઉર્જાને ઉર્જા અવરોધ પણ કહેવાય છે, સક્રિયકરણ ઉર્જા.
નું એક બીજું નામ છે ઉર્જા અવરોધ. આ શબ્દ ધ્યાન રાખજો, ઉર્જા અવરોધ, આલેખની ઊંચાઈ. તો એ એવો નવો માર્ગ આપે છે કે જ્યાં ઉર્જાનો અવરોધ કેવો થઈ જાય છે, ઓછો થઈ જાય. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે ખાસ જોઈશું ને તો ખાસ કે નવી ક્રિયાવિધિ દર્શાવે છે. ઉદ્દીપકની હાજરીમાં ગેરહાજરીમાં અલગ ક્રિયાવિધિ હોય છે, ઉદ્દીપકની હાજરીમાં અલગ ક્રિયાવિધિ થઈ જાય. જો ઉદ્દીપક બદલી નાખીએ કેટલીક વાર, જેમ કે 11મા ધોરણમાં આપણે માર્કોનિકોનો નિયમ, પ્રતિ માર્કોનિકોનો નિયમ ભણીને આવ્યા, એચ પ્લસની હાજરીમાં કંઈક અલગ રીતે પ્રક્રિયા થાય અને હાઇડ્રોજન પેરોક્સાઇડ સંયોજન લઈએ, હાઇડ્રોજન પેરોક્સાઇડ નહીં પણ પેરોક્સાઇડ લઈએ, માર્કોનિકો પ્રતિ માર્કોનિકો નિયમ, તો અલગ રીતે પ્રક્રિયા થાય. મિત્રો તો એ શું કરી નાખે છે, ક્રિયાવિધિ પણ બદલી નાખે. ઉદ્દીપક જુદા જુદા ઉદ્દીપકની હાજરીમાં ક્રિયાવિધિ જુદી જુદી હોય અને એના લીધે પણ એ ઘટે. આ એમસીક્યુ માટે બેઝિક માટે ખાસ ધ્યાન રાખવું. પછી બધું સિમ્પલ છે, ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પણ વધારે જથ્થાને ઉદ્દીપિત કરી શકે. કેમ? કારણ કે ઉદ્દીપક ફેરફાર પામતો નથી, એને એ સ્વરૂપમાં જ રહી છે, એટલે એનું પ્રમાણ ઓછું જરૂરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 11મામાં પણ આવી ગયું, ઉદ્દીપક ડેલ્ટા જીને બદલી શકતો નથી, ડેલ્ટા એચને બદલી શકતો નથી, કે ને પણ બદલી શકતો નથી. સંતુલન અચળાંક, હા મિત્રો, કે એટલે સંતુલન, વેગ અચળાંક નહીં, આ કે એટલે સંતુલન અચળાંક ને પણ અસર કરતો નથી. ઓકે, તે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે પરંતુ બિન સ્વયંસ્ફુરિતને નહીં. મિત્રો જે પ્રક્રિયા થોડી ઘણી આપમેળે થતી હોય ત્યાં ઉદ્દીપક આવવાથી એનો વેગ વધી શકે, પણ જે થતી જ નથી ત્યાં ગમે એટલો ઉદ્દીપક નાખો, જે પ્રક્રિયા શરૂ જ નથી થઈ, જે પ્રક્રિયા ધીમે ધીમે પણ નથી થતી, એ પ્રક્રિયામાં ઉદ્દીપક ઉમેરવાથી કંઈ થતું નથી. એટલે ઉદ્દીપક કોને અસર કરી શકે, જે સ્વયંસ્ફુરિત હોય, જે ધીમે 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 થઈ રહ્યો હોય એનો વેગ વધી શકે, જે થતી જ નથી, બરાબર, જે પ્રક્રિયા શરૂ જ નથી થતી થઈ ત્યાં ઉદ્દીપક કશું કરી શકતો નથી. સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઘટાડે છે 11મા ભણી ગયા. કેવી રીતે? તો કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગને એક સરખી રીતે વધારે, જેટલો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે અને સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઘટાડે છે. ઓકે મિત્રો, સહેલી થિયરી હતી. ખાસ ધ્યાન રાખજો, આ વાક્ય જે છે વૈકલ્પિક માર્ગ પૂરો પાડે અથવા નવી ક્રિયાવિધિ, એ આપણે 12મા ભણીને આ બધું તો પહેલાં પણ ભણેલા હતા, એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચાલો લખી લો. તો મિત્રો હવે આપણે જે બે થિયરીમાં સમજાવીને લગતા થોડાક નાના એમસીક્યુ જોઈએ, પછી મોટા દાખલા ગણીએ. એક પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર 50 કિલો જૂલ પ્રતિ મોલ છે. જો પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 200 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શોધો. સિમ્પલ સૂત્ર યાદ કરો, શું હતું? ડેલ્ટા એચ બરાબર ઈએ માઇનસ ઈએ ડેશ. અમને સમજા? ઓકે, હવે અહીંયા કિંમત મૂકી દો. ડેલ્ટા એચની કિંમત આપી છે 50, ઈએની કિંમત પુરોગામીની આપી છે 200 માઇનસ ઈએ ડેશ, માટે ઈએ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આમ લઈ જાઓ, પ્લસ થશે, 50ને આમ લાવો, 200 માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 150 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, ઇઝી ક્વેશ્ચન છે, ખાલી સૂત્રવાળું છે, જે અમને આપણે જી નીટમાં કીધું, અત્યારે ગુજરાત બોર્ડમાં એ સૂત્ર નથી. ઓકે, પ્રક્રિયા એ માટે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ આ મુજબ છે. પ્રક્રિયા બી માટે આ રીતે છે. કઈ પ્રક્રિયા ઝડપી હશે, શા માટે કઈ પ્રક્રિયા ઝડપી હશે? મિત્રો અમને સમજા, પ્રક્રિયા બી ઝડપી હશે, કારણ પૂછે તો, કારણ કે ઈએ ઓછું છે, આ ઈએ વધુ છે અને અહીંયા જોઈએ તો ઈએ ઓછું છે, તો ઈએનું મૂલ્ય પ્રક્રિયા બી માટે ઓછું છે એટલા માટે. ઓકે, પછી આ રીતે પૂછે, આવો આલેખ ખાસ પૂછવાની શક્યતા હોય છે, અઘરો પણ લાગે ઘણાને, પણ સહેલો છે પ્રશ્ન, સહેલો છે. એક પ્રક્રિયાના બે તબક્કાના ઉર્જા અવરોધ આલેખ મુજબ છે, તો કયો તબક્કો વેગ નિર્ણાયક હશે? ઉર્જા અવરોધ એટલે મિત્રો આ રીતે જે બતાવે આલેખની ઊંચાઈ, આ પહેલો અવરોધ ઓછો છે, બીજો અવરોધ વધારે છે. હમણાં જ આપણે કીધું કે ઉર્જા અવરોધ, સક્રિયકરણ ઉર્જાનું બીજું નામ છે ઉર્જા અવરોધ અથવા આલેખની ઊંચાઈ. તો અહીંયા ઈએનું મૂલ્ય આપણે અહીંયાથી જોવાનું, આમ લાઈન કરીએ અહીંયા, તો આ પહેલા તબક્કાની ઈએ છે, આ બીજા તબક્કા માટે ઈએ છે. કયા તબક્કામાં ઈએનું મૂલ્ય ઓછું છે? યસ, પહેલા તબક્કા માટે ઓછું. પહેલા તબક્કા લખવામાં થોડું, બીજી પેન લઈએ.
तबक्को एक ये ओछो एटले केवो थई गयो झड़पी, तबक्को बे ये वधु एटले केवो थई गयो धीमो, वेग निर्णय कयो मित्र आगळ समजीने आव्या? यस, धीमो तबक्को वेग निर्णय माटे तबक्को बे वेग निर्णायक छे, तबक्को बे वेग निर्णायक छे। आ प्रक्रियामां तबक्को बे वेग निर्णायक तबक्को थशे। ओके, चलो लखी लो, पछी जरा मोटा प्रश्न करिए आगली थियरी ने, पेलो सूत्र लॉ के टू बाय के वन जे आपने जोयु तेना। ओके मित्रों, तो चलो हवे आपने एक कॉरिडो 4.9 गणिए जेथी आपने सूत्र ने प्रेक्टिस थाय। एक प्रक्रिया नो वेग अचळांक 500 केल्विन अने 700 केल्विन तापमाने 0.02 सेकंड इनवर्स अने 0.07 सेकंड इनवर्स छे, तो ईए अने एना मूल्य गणो। ओके, तो बे जुदा जुदा तापमान छे, बे जुदा जुदा वेग अचळांक छे, तो आपनो सूत्र आवशे लॉग K2 / K1 बराबर ईए ना छेदमां 2.63r 1/T1 - 1/T2। ओके, K2 बराबर आपने यहाँ देखा है, K2 बराबर 0.07 सेकंड इनवर्स, K1 बराबर 0.02 सेकंड इनवर्स, T1 केल्विन में छे 500 केल्विन, T2 बराबर 700 केल्विन। किंमतों मूकी दिए लॉग K2 0.07 0.02 ईए ना छेद में 2.63 आर नी किंमत कितनी लेशो मित्रों? जूल માં લેવું હોય તો 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્વર્સ। ઓકે, જૂલ પ્રતિ મોલ તો 8.314 1/500 માઇનસ 1/700 સાદુરૂપ આપી દો મિત્રો, આ થઈ જશે લોગ 7/2 એટલે લોગ 3.5 ઈએ ના છેદમાં 2 નો ગુણાકાર કરી નાખો। ઓકે, અહીંયા ગુણાકારનું મૂલ્ય હું જોઉં તો 19.15 છે, તમે તમારી ટેકર જો મિત્રો। ઓકે, આનું સાદુરૂપ આપો, લસા લઈને આપો અથવા તો આમાંથી બાદ કરો। લસા લો તો 700 માઇનસ 500 ઇન્ટુ 700 ગુણ્યા 500। ઓકે, તો લોગ 3.5, લોગ 3.5 નું મૂલ્ય છે 0.5440 0.544 ગુણ્યા 19.15 ગુણ્યા 700 ગુણ્યા 500 છેદમાં 700માંથી 500 જાય એટલે 200 બરાબર ઈએ। ઓકે મિત્રો, તો આની ગણતરી તમારે કરવી પડશે। ઈએ બરાબર, હું અહીંયા ફાઇનલ જવાબ લખી રહ્યો છું, કેલ્ક્યુલેટર પર તમે આ બધું કરી જોશો તો જવાબ આવશે તમારો 18230.8 એકમ। અહીંયા જૂલ લીધો એટલે આનો એકમ આવશે જૂલ। તો આ તમારું થઈ ગયું ઈએ નું મૂલ્ય। ઓકે, ચાલો લખી લો, ઈએ પૂરું થયું, હવે આપણે એ ગણીશું। પહેલા આટલું લખી લો, ઓકે મિત્રો, ચાલો તો હવે આ પ્રશ્નમાં એની ગણતરી કરીએ, આહરણીય સચળાંક। તો મિત્રો, પહેલા આપણે સૂત્ર બનાવીએ લોગ કે, આ સૂત્ર ધ્યાન રાખજો, આપણું આ સૂત્ર હતું કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ સી એ બાય આર ટી, એની પરથી થિયરી મટું એલ એન કે બરાબર એલ એન એ માઇનસ ઈ એના છેદમાં 2.63 આર ટી, આવું સૂત્ર થાય। ઓકે, સૂત્ર બનાવી દઈએ પહેલા, હવે અહીંયા 2.63 લોગ કે બરાબર 2.63 લોગ એ માઇનસ ઈ એના છેદમાં, સોરી મિત્રો, પહેલાં 2.63 નહીં આવે, પહેલાં ખાલી આર ટી આવશે। ઓકે, ના છેદમાં આર ટી, હવે 2.63 વડે ભાગીએ તો લોગ કે બરાબર લોગ એ માઇનસ ઈ એના છેદમાં 2.63 આર ટી। આ દાખલા ગણવા માટેનું સૂત્ર છે, દાખલા ગણવા, ખાસ કરીને એ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરો। તો આ સૂત્ર ધ્યાન રાખજો, તમારે આ સાબિતી પરીક્ષામાં બતાવવાનું નથી, એ મેં તમે સમજણ માટે લખી, થિયરીમાં નથી સૂત્ર, એટલે લોગ કે બરાબર લોગ એ માઇનસ સી એના છેદમાં 2.63 આર ટી, દાખલા ગણવા, ખાસ કરીને જ્યારે એ ગણવાનું કહે મિત્રો,
ત્યારે આ સૂત્ર ઉપયોગ કરો અત્યારે મિત્રો તમે ચોપડીમાં જોશો ને તો k બરાબર a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ e a / rt આ સૂત્રમાં કિંમત મૂકી છે ચોપડીમાં બરાબર પણ આ રીત તમને અઘરી પડશે નહીં ગણતરી કરી શકો એટલે આ રીતનો આપણે ઉપયોગ કરતા નથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું ઓકે log k કોઈ પણ એક કિંમત લઈ લઈએ log k એટલે 0.02 log a શોધવું છે માઇનસ ea ea આપણે શોધ્યું 18230.8 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ઇન્ટુ હવે જ્યારે આ 0.02 કયા તાપમાન માટે છે 500 માટે ઓકે તો આ થઈ ગયું 500 તો મિત્રો હવે આનું સાદરૂપ આપી દો બરાબર આ બધાનું આનું સાદરૂપ તમે જે આપશો હવે અત્યારે તો હું તમને કેલ્ક્યુલેટર પર કરાવી નહીં શકું બરાબર એટલે આ જે ભાગ છે તમારે હવે લોગ એ શોધવું હોય તો લોગ એ બરાબર લોગ 0.02 માઇનસ આ બધાનું કેલ્ક્યુલેટર પર કરી જુઓ અને જે જવાબ આવે તે અહીંયા લખો ઓકે અને આનો લોગ જોઈ લો જે જવાબ આવશે ફાઇનલ લોગ એ ઓકે એક મિનિટ ચાલો હું હમણાં કેલ્ક્યુલેટર પર કરી અને તમને અહીંયા લખી આપું ત્યાર સુધી પોઝ કરી દો ઓકે મિત્રો ચાલો તો કેલ્ક્યુલેટર પર કિંમત શોધી લીધી છે ગણતરી કરી લઈએ અહીંયા એક ભૂલ સુધારી લઈએ અહીંયા માઇનસ હતું એની જગ્યાએ આપણે કરી નાખીએ પ્લસ કારણ કે માઇનસ આ બાજુ જશે પ્લસ થશે તો આ આખા ભાગની કિંમત છે 1.9042 લોગ 0.02 જશે કેલ્ક્યુલેટરમાં તો માઇનસ 1.6989 તો આ બાદબાકી કરો એટલે લોગ એ આવશે 0.2053 અને એનો એન્ટીલોગ જોઈ લો ચાલો એન્ટીલોગ જોશે એટલે જવાબ આવશે 1.6043 તો આ રીતનો ઉપયોગ કરજો મિત્રો ચોપડીમાં જે આ રીત આપેલી છે બરાબર તમે કદાચ અમુક વિદ્યાર્થીઓ ગોખી નાખે છે પણ પછી જ્યારે બીજું કંઈ ગણવાનું થશે ત્યારે તમે નહીં કરી શકો તમારી પાસે ત્યાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પણ નહીં હોય એટલે આ સૂત્રથી તૈયારી કરજો ઓકે તો મિત્રો આવો એક પ્રશ્ન તમારા સ્વ પ્રયત્ન માટે આપું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4.30 એકદમ છેલ્લો પ્રશ્ન છે પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિનથી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે તો ઈએ ગણો ઓકે તો બે તાપમાન આપેલા છે T1 T2 હવે એક નવી વસ્તુ છે વેગ 4 ગણો થાય હિન્ટ તો કોઈ જગ્યાએ આવું આપે વેગ 4 ગણો થાય તો એનો અર્થ લેવાનો K2/K1 આ જે K2/K1 છે તેની વાત K2/K1=4 વેગ બમણો થાય છે તો K2/K1=2 વેગ 3 ગણો થાય છે આવા પ્રશ્ન આવે તો K2/K1=3 આમ લઈને આગળ ગણતરી કરવાની ઓકે તો જાતે ટ્રાય કરો અને ઈએ શોધો તો ચાલો મિત્રો હવે છેલ્લે આપણે કોયડો 4.10 જોઈ લઈએ તો એક પ્રક્રિયા આપી છે એના માટે 600 કેલ્વિન તાપમાને કે નું મૂલ્ય 1.60×10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે અહીંયા કે આ વેગ અચળાંકનું મૂલ્ય છે એવું લખાયું નથી એટલે જરા સુધારી લેજો 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક 1.60×10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે ઈએ નું મૂલ્ય 209 કિલો જૂલ પ્રતિ મોલ છે તો 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક ગણો ઓકે મિત્રો સૌથી પહેલા કિલો જૂલ પ્રતિ મોલ છે એને જૂલમાં ફેરવી નાખો ગુણ્યા 10³ કરો એટલે જૂલ પ્રતિ મોલ ઓકે હવે આપણું સૂત્ર તો આ છે જ સૂત્રમાં કિંમત મૂકીએ લોગ તમે ચોપડીમાં ત્યાં રીટ આપી જે પણ કરી શકો અને યાદ જ સૂત્ર કાયમ રાખો મિત્રો એક જ સૂત્ર રાખો તો તમને હંમેશા યાદ રહે ઓકે એટલે હું સૂત્ર બદલવાની સૂચના આપીશ નહીં K2 આપણે શોધવાનો છે K1ની કિંમત છે 1.6×10⁻⁵ EA 209 000 2.303 R 8.314 1/ હવે પહેલું તાપમાન છે 600 1/700 બીજું તાપમાન છે ઓકે એટલે આ થઈ ગયું જોજો 209 000 700 - 600 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 700 ગુણ્યા 600 ઓકે કેલ્ક્યુલેટર પર કરી જુઓ ચાલો આ બધું પોઝ કરો કેલ્ક્યુલેટર પર કરો
ओके थई गयु। चलो जो आनी किंमत केटली आवी जोईए तमारी, यस 2.59 એટલે આવી નથી આવતી, ફરીથી ચેક કરો કંઈક ભૂલ હશે કેલ્ક્યુલેટરમાં, આટલી આવી જ જોઈએ। ઓકે હવે આ બાજુ આ થઈ ગયું તમારું લોગ K2ના છેદમાં 1.6 × 10⁻⁵, એટલે આપણે લોગને પેલી બાજુ લઈ જઈએ, K2ના છેદમાં 1.6 × 10⁻⁵ કરીએ તો એન્ટી લોગ 2.5989। ચાલો 2.5989 નો એન્ટી લોગ જોઈ લો પોઝ કરીને। ઓકે જોઈ લીધો તો એ 2.5989 નો એન્ટી લોગ આવે છે 397.2। કેટલો આવે છે મિત્રો? 397.2। ઓકે હવે શું રહ્યું? તો કે ટુ આને હું આ બાજુ લઈ જાઉં તો ગુણ્યા 1.6 × 10⁻⁵, આ તો એન્ટી લોગ આવ્યો। ઓકે તો ફાઇનલ જવાબ તમારો આવશે કે ટુ બરાબર, કરી જુઓ ચાલો કેલ્ક્યુલેટર પર પોઝ કરીને। ઓકે થઈ ગયું તો જવાબ આવશે 6.35 × 10⁻², કે છે એટલે એકમ સેકન્ડ ઇન્વર્સ। ઓકે મિત્રો એકદમ ઇઝી દાખલા છે। ઓકે ચાલો લખી લો પછી હું તમને સ્વાધ્યાયમાંથી એકાદ ઉદાહરણમાં આપું। ઓકે મિત્રો તો આ જ રીતે હવે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4.28 100 પ્રયત્ન કરો અને જાતે આવી રીતે પ્રેક્ટિસ કરો। સાઈડ ચેન્જ કરવાની છે, એમાં તાપમાન શોધવાનું છે મિત્રો, તાપમાન એટલે પહેલાં આનો લોગ શોધી નાખો, પછી આના વડે ગુણી નાખો અને બહુ કાળજીપૂર્વક ગણતરી કરશો। સિમ્પલ જ છે, સામાન્ય ગણિતના સરવાળ બાદ બાકી છે કિંમત મૂકીને, પણ બહુ ધ્યાનથી કરશો તો જ જવાબ આવશે અને તમારું મેથ્સ કેટલું પાકું છે એની પણ ટેસ્ટ થઈ જશે। તો સ્વાધ્યાયનો પ્રશ્ન 4.28 તમારે જાતે ગણો। ઓકે તો આજે આટલું જ રાખીએ છીએ, નેક્સ્ટ પીરિયડમાં વધારે પ્રેક્ટિસ કરીશું।